जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर शाला परिवार नी शैक्षणिक यूट्यूब चैनल में हूँ योगेश गोहिल धोरण सातना तमाम विद्यार्थियों फरी एक बार हार्दिक स्वागत करूँ। विद्यार्थी मित्रों, ऑफलाइन शिक्षण धोरण सात में अपने गणित विषय प्रकरण नंबर 12 बीज गणितीय पदावली एनो स्वाध्याय 12.3 एनो प्रश्न 5 सुधी अपने अभ्यास करी छे। आज थी फरी ऑनलाइन शिक्षण में अपने स्वाध्याय 12.3 नो प्रश्न 6 थी शुरुआत करीशुं। 1-5 प्रश्न में अपने किंमत शोधना ज दाखला कर्या हता। हजी अपने प्रश्न 6 मां पण किंमत शोधवाना दाखला करवाना छे, पण आवा थोड़ोक छे ए आपणे हवे नवू शीखवानू छे। किंमत तो शोधवानी छे, पण सौ प्रथम आपणे एनो सादू रूप आपता जशुं। सौ प्रथम तो आपणने रकम आपी छे 1 + 7 + 4 કૌંસમાં 1 - 5, તો સૌ પ્રથમ જો આ કૌંસ છે એને આપણે છૂટો કરીશું। 1 + 7 + આ બંનેનો ગુણાકાર કરશું 4 અને 1 નો ગુણાકાર 4x વત્તે ઓછે ઓછા હવે આ બંનેનો ગુણાકાર કરશું 4 × 5 = 20। આ રીતે આપણે કૌંસ છૂટો કર્યો। હવે સરખા પદ એટલે કે સજાતીય પદને બાજુ બાજુમાં લેશું। 4x અને 1 બંને સજાતીય પદ છે, વત્તા 7 અને 20 સજાતીય પદ છે। આ બંનેનો સરવાળો થશે, કારણ કે સરખી નિશાની હોય તો સરવાળો થાય। 4 ને 1 x એટલે 5x। હવે આ વિરોધી નિશાની છે, વિરોધી નિશાની હોય તો બાદબાકી થાય। 20 માંથી 7 બાદ કરીએ એટલે 13 હોય, પણ 20 ઓછા વાળા છે એટલે 13 બાદબાકી વાળા છે। હવે જ્યાં x હોય ત્યાં 2 મૂકવાના, અહીંયા x છે ત્યાં 2 મૂકશું અને તે આ બંનેનો ગુણાકાર થશે 5 × 10 - 13। આગળ કોઈ ન હોય તો એને વત્તાની નિશાની ગણવામાં આવે છે એટલે વિરોધી નિશાની, વિરોધી નિશાની પાછી વાત બાકી થશે। 13 માંથી 10 થશે તો 3 વધશે, પણ કેવા મોટાની નિશાની એટલે બાદ બાકી વાળા 3 વધશે। આ રીતે આપણે કિંમત શોધવાની છે। દાખલા નંબર 2 માં જોઈએ, અહીંયા જે રીતે આનો કામ છૂટો કર્યો હતો એવી જ રીતે આનો કરવાનો છે। આ બંનેનો ગુણાકાર 3x + 3 × 6 + 5x - 7, સહજાતીય પદ બાજુ બાજુમાં મૂકો 3x એના જેવું છે 5x, 6 એના જેવા 7 છે। આ બંનેનો સરવાળો 5 ને 3 = 8x, આ બંનેની બાદ બાકી વિરોધી છે 7 માંથી 6 જાય તો 1, પણ 7 મોટા છે એટલે બાદ કરશે। હવે જ્યાં x છે ત્યાં આપણે 2 મૂકશું। 8 × 2 = 16 - 1 = 16 આ રીતે જવાબ આવશે 15। વિદ્યાર્થી મિત્રો, હજી અહીંયા આ પ્રશ્ન છે એ પૂર્ણ થતો નથી, પણ આ બંને દાખલા તમારે તમારી રફ નોટમાં અને બાકી નોટમાં લખવાના છે, તમે તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે આ આપણે કાઢી નાખશું જેથી કરીને આગળના અન્ય રકમ છે એ લખી શકાય। ચાલો દાખલા નંબર 3 ની રકમ જોઈએ। ત્રીજા દાખલાની રકમ છે 6x + 5, દાખલો નંબર 3, 6x + 5, કૌંસમાં 1 - 2 કરી વખત રકમ જોઈએ 6x
વત્તા 5 કૌંસમાં 1 6 2 આનો કૌંસ છૂટો કરવાનો આવશે 6x વત્તા આ બંનેનો ગુણાકાર 5x આ બંનેનો ગુણાકાર 5 2 10 આ વત્તે ઓછે 6 અને 5x બંને સજાતીય છે 6 અને 5 11 માઇનસ પણ x છે ત્યાં 2 મૂકવાના 11 કૌંસમાં 2 ઓછા 11 2 22 ઓછા 22 માંથી 10 છે છે તો કેટલા વધશે 12 આવી રીતે એનો જવાબ કેટલો આવશે 12 એના પછીનો દાખલો જોઈએ 4 કૌંસમાં 2 ઓછા 1 4 કૌંસમાં 2 x ઓછા 1 4 કૌંસમાં 2x ઓછા 1 વત્તા 3x વત્તા 1 આનો કૌંસ છૂટો કરીએ 4 2 8 x ઓછા 4 એકા 4 વત્તા 3x વત્તા 1 સરખા સરખા 8x એના જેવા 3x છે માઇનસ 4 એના જેવા 11 છે 8 માં 3 ઉમેરો 11x થશે આ બંનેની બાદબાકી 11 માંથી 4 લઈ લઈએ તો કેટલા વધશે 7 પણ વત્તા હવે 11 2 મૂક્યા કારણ કે 1 સંખ્યા 2 મૂકવાના વત્તા 7 11 થી 22 વત્તા 7 22 માં 7 નાખવામાં આવે તો કેટલા થશે 29 આ રીતે પ્રશ્ન 6 આપણે ગણતરી કરવાનો વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ખૂબ સરળ સહેલો પ્રશ્ન છે ઝડપથી આવડી જાય છે 9 ખાલી આવે 500 આવ્યું છે હજી આ સ્વાધ્યાયનો પ્રશ્ન 7 8 9 અને 10 એ આપણે એક સાથે આના પછીના વિડિયોમાં પૂર્ણ કરી નાખશું એટલે કે હજી આ સ્વાધ્યાયનો ભાગ 2 લઈને આપણે મળવાના છે પણ જો તમે હજી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરો જેથી કરીને નવો વિડિયો તમને ઝડપથી મળી શકે તો ખૂબ જ ઝડપથી આપણે નવા વિડિયોમાં ભેગા થશું ત્યાં સુધી આવજો જય સ્વામિનારાયણ